તો માન્યો નહીં એન્ડ એ કહેતો હતો કે અમદાવાદમાં ક્યાંક સેટિંગ થઈ જશે. હવે આવ્યો પાછો જે થઈ જુ નહીં જે આથી કરીને કર્યો મેં દિવસે અમે જયારે રિટર્ન થયા ત્યારે બી મેં કીધું કે તું પસ્તે લઈ. હાય એવરીવન, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. અત્યારનો સીન એવો છે કે અત્યારે હમણાં હોસ્પિટલથી આવ્યો હતો અને ઊંઘ્યો હતો. મયુરનો ફોન આવ્યો મને કે મારા કપડાનું ક્યાંય સેટિંગ થયું નથી. અમે જે દિવસે કલોલ ગયા કપડાં લેવા એ દિવસે મેં એને કીધું હતું કે મયુર તું કન્ફર્મ કરી લે. તો કેવું કે એ મને એમ કહેવા માંડ્યો કે મને નહીં મને સારા નહીં લાગે, મારે નથી લેવાને એવું બધું કહેતો હતો. પણ હવે બધાએ પહેર્યા અને બધાએ જો કે કન્ફર્મ કર્યું પછી હવે એનું મન કહેવાય ને કે ચેન્જ થઈ ગયું છે. તો મને ફોન આવ્યો, હું જો આવીને અહીંયા હોસ્પિટલથી આવીને ફ્રેશ થઈને ઊંઘ્યો હતો થોડી વાર, તો મને એનો ફોન આવ્યો મને કે ફટાફટ આવે આપણે જઈએ કલોલ. તો મેં કીધું વાંધો નહીં, ચાલ આવું છું. કલોલ જવાનો પ્લાન કર્યો ને પછી એનો પાછો ફરી ફોન આવ્યો મને કે અહીંયા પાવાપુરી સાઈડ એક દુકાન છે ત્યાં કપડાં મળે છે, તો તું આવે આપણે બંને ત્યાં જઈએ. તું મારી જોડે તો મને સાઇઝનું બી થોડી ખબર પડે મને કે તને કેવું લાગે છે જોજે મારા કપડાં. તો બસ ત્યાં જઈએ છીએ એન્ડ એના કપડાં બી કન્ફર્મ કરીએ છીએ. આજે કેવું હતું કે સીન એવો હતો, મતલબ કે વિચાર એવો હતો મારો કે થોડી વાર આરામ કરું પછી ક્યાંક બહાર જવું છું થોડી વાર એન્ડ તમને બધાને ક્યાંક બહાર જઈને વ્લોગ બનાવીને પછી શૂટ કરીએ. પણ કંઈક પ્લાન ચેન્જ થયો છે અને ગરમી બી બહુ છે આજે. તો બસ ત્યાં જઈએ છીએ, પાવાપુરી કપડાં મળે છે કે નહીં, નહીં તો પછી છેક કલોલ જવું પડશે. અત્યારે વાગ્યા છે 11, ક્યારે જઈશું ક્યારે આવશું ગરમીને હેરાન થઈ જવાનું કર્યું છે આને. પણ જોઈએ છીએ પહેલાં અહીંયા પહેલાં એકવાર ચેક કરી લઈએ, મળે તો ઠીક નહીં તો પછી કલોલ જવાનું છે. તો બસ હવે ઘરે શું નીકળું છું, મયુરભાઈ આવે છે ત્યાં ઘરની સામે, તો ત્યાં જઈને તમે પછી મળું છું. એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કીધું તો ના લેટ આવશે. હવે જઈએ છે, રેન્ટ કેટલું કીધું તને નહીં ખબર ના, આપણે જઈને પૂછવું પડશે. તો વાયા વાયા આને કહેવાય ને કે દુકાનનું એડ્રેસ મળ્યું છે. તો જઈએ છે ત્યાં જઈએ અને જોઈએ છે કપડાંનું ઠેકાણું પડે તો, નહીં તો પછી કલર તો આજે ધક્કો છે જ. જોકે તૈયાર થઈને આવી ગયા છે, ખરાબ ભોરી લે. મેં એ દિવસે બી કીધું એટલે તું કપડાંનું લઈ લે, ઘરે બી કન્ફર્મ કરી લે અને પૂછી લે અને કન્ફર્મ કર. તો એ દિવસે કે ના મારે નહીં પહેરે, મને નહીં સારા લાગે. અને હવે જે થઈ જુ નહીં જે આથી કરીને કર્યું મેં એ દિવસે અમે જયારે રિટર્ન થયા ત્યારે બી મેં કીધું કે તું પસ્તે લઈ લે. વાત તો સહી. તો કે ના મારે નથી લેવા અને જોઈએ છીએ અને કન્ફર્મ કરીએ છીએ અને હવે બે દિવસથી હેરાન થાય છે. જોઈએ છે હવે કે આજે કેવો દિવસ જાય છે આના આમાં નાનામાં, કેમ કે કલોલનો ધક્કો પડશે. તો વાગ્યા છે 12:30, 12 વાગ્યા છે, ખરાબ બપોર લેવા પડશે. તો પાવાપુરી પહેલાં જઈએ છીએ અને જોઈએ છીએ ત્યાં કન્ફર્મ થઈ જાય તો સારું, ભગવાન આવે. બાકી મળીએ તમને ત્યાં જઈને. તો ફાઇનલી નીકળી ગયા છીએ કલોલ જવા માટે એન્ડ રસ્તામાં છીએ. એન્ડ જોકે વહેલા તો પ્લાન નહોતો બન્યો પણ અત્યારે વાગ્યા છે 4:30, રસ્તામાં છીએ. એકદમ ગામડાની ફિલિંગ આવે ને એ ટાઈપ ફિલિંગ આવે છે. બસ પહોંચીને મળીએ છીએ તમને, રસ્તામાં સારા સારા સિનેમેટિક શોટ્સ લઈએ છીએ એન્ડ વ્લોગ બી લઈશું. પણ અત્યારે ચાલુ એક્ટિવા પર છીએ, જો સ્ટેરિંગ છોડ્યું તો હમણાં હાલમાં તો નહીં છોડીએ. એન્ડ આ એ જ રસ્તો છે કે જે અમારે ચાલીને જવાનું છે, તો અમે એ બી જોઈએ છીએ કે કેવી મજા આવશે. અને એવું લાગે છે કે ક્યારે જલ્દી જલ્દી 18 આવી જઈને સાંજે ચાલવાનું અમે સ્ટાર્ટ કરીએ. તો જો કેવો છે રસ્તો, અમે રાતના 9 અહીંયા ચાલતા હોઈએ છીએ તો તમે લોકો જોઈ શકો કેવું અંધારું હશે એકદમ. અને આ વખતે તો મયુર બી છે એટલે એની સમજી લો. કલોલ જઈને આવ્યા છીએ, કપડાં કન્ફર્મ કર્યા છે મયુરને, જોકે સાઇઝ આપવાની આપી દીધી છે. એન્ડ રિટર્નમાં કેવું થયું કે વ્લોગ બન્યો નથી. રીઝન એ છે કે રસ્તો બહુ જ ખરાબ હતો તો એના લીધે નથી મજા આવી. કે રસ્તામાં બહુ જ કહેવાય ને કે વાત જવા દે એટલું પ્રદૂષણ હતું. તો વ્લોગ ત્યાં નથી લીધો. એન્ડ અત્યારે છીએ ત્રિમંદિર છે, જોકે ઓલરેડી મેં એક વ્લોગ બનાવ્યો છે, તમે ના જોયો તો જોઈ લેજો. પણ કહેવાય ને કે અત્યારે અંદર આવ્યા તો જોયો તો સનસેટ થાય છે. અત્યારે 7:30, 6 વાગ્યા છે, તો મારી બેકગ્રાઉન્ડમાં તમને સનસેટ દેખાય છે. તો એટલા માટે વ્લોગ અહીંયા તમને બતાવું છું. મયુર કંટાળી ગયા યાર, સિરિયસલી કંટાળી ગયા.
જોઈએ કપડાં કેવા લાગે છે. મયુરને તો સારા જ લાગશે, મને બી સારા લાગશે, પણ કહેવાય ને કે સાઈઝ આપવાની એની માપ આપી દીધું છે. બાકી કપડાં અત્યારે પહેર્યા બી નથી એન્ડ પાડીને ફોટા બી નથી પડાયા, કેમ કે લેટ થતું હતું એન્ડ ઓલરેડી ત્યાં કેવું કે કોઈ ના કોઈ આવી જાય યા કોઈ ના કોઈ હોય તો કપડાં ચેન્જ ના કરી શકાય, કેમ કે એ લેડીઝની શોપ છે. જેન્ટ્સના કપડાં રાખે છે જોકે, પણ છે લેડીઝના કપડાંની શોપ, તો વધારે ત્યાં રોકાઈ ના શકાય. જોઈને ફટાફટ નીકળવાની વાત રખાય, તો એટલા માટે નીકળે ફટાફટ. એન્ડ થોડી વાર આમ કહેવાય ને કે પગ દુખતા હતા તો થોડી વાર અહીંયા ઊભા છીએ. એન્ડ સનસેટ એકદમ કેવો કલર કહેવાય, મેં રેડ કલરનો થયો છે, હું તમને બતાવું છું. જો આ બધું આખું મેદાન છે એન્ડ અહીંયા તમને એકદમ સનસેટ ક્લિયર તો નહીં દેખાતો, કેમ કે બહુ ઝાંખો દેખાય છે, જે એટલું કેમેરામાં કેચઅપ નથી થતું એટલું કહેવાય ને આંખની સામે. અને આ છે મોટું મંદિર, તો મંદિર તો જોકે વ્લોગ તમે લોકો જોયો જ છે. મયુને બેગ આપી દીધી કે તું ઉપાડીને ફરાવ. મંદિર બહુ મોટું છે, જોરદાર મંદિર છે, આખો વ્લોગ છે, જોઈ લેજો. ના જોયો હોય તો ફટાફટ તમને આઈ બટન પર આપી દઈશ એની લિંક. પણ કહેવાય ને કે જો સનસેટ એકદમ ઓસમ લાગે, કેમેરામાં એટલું બધું નહીં આવે કેમ કે થોડી લાઇટ ડાઉન થઈ છે તો એ કેમેરામાં નહીં આવે, બાકી જોરદાર લાગે છે. એન્ડ આ છે મંદિર, જોરદાર મંદિર છે. ફોરેનર બી અહીંયા આવે છે, જો તમને સામે દેખાતા હશે, એ બધા ફોરેનર છે. અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી દર્શન કરવા બી આવે છે. એવું નહીં કે ફોટોગ્રાફી એકલી જ, વિડીયોગ્રાફી એવું નહીં, દર્શન કરવા. મંદિર સારું છે. એન્ડ એક બીજું મંદિર સામે ત્યાં દેખાય છે, હનુમાન દાદાનું મંદિર છે, પણ ત્યાં નથી ઊભા રહે, કેમ કે અમે થોડા કહેવાય ને કે સ્પીડમાં હતા, પછી નથી ઊભા રહે, કોઈક વાર જઈશું. અત્યારે આ નજારો જોરદાર છે, અહીંયા ગાયોને ભેંસોને કહેવાય ને ગામડા જેવું લાગે છે. બાકી આ છે હાઈવે, કહેવાય ને કે કયો હાઈવે કહેવાય, અડાલજવાળો એઝી હાઈવે ના કહેવાય યાર, એઝી હાઈવે ક્યાંથી આવે, કઈ બી યાર, કુછ બી મતલબ કુછ બી યાર, ગજબ બેઇજ્જતી કરતા યાર એ મેરી, ક્યા કરે. ઠીક હૈ લેકિન લડકા અચ્છા હૈ તો કોઈ બાત નહીં, ચલતા હૈ. તો ફોટોનો એટલો બધો શોખીન આ માણસ સિરિયસલી માં, કે જ્યાં લોકેશન જોવા બસ મારો, પણ ખબર નહીં યાર મતલબ ફોટોનો આટલો બધો કેમ કે શોખ કેમ આટલો બધો, મને આવે નથી યાર. મને એમ થાય વ્લોગ શૂટ કરું, હું એકલો જોઉં એ કરતાં બધાને હું બતાવું, મને આવું હવે, મને એવું પહેલાં હતો શોખ ફોટોનો, હવે નથી. તને કેમ એવું, કોઈ કોઈનો નહીં, ઇન્સ્ટામાં ફોટો મૂકવાનો શોખ છે, સ્ટોરી મૂકવાનો, એમ કે ને હું સિનેમેટિક શોટ લઈ લઉં પહેલાં તમને બતાવવા માટે. તો ના ના ફટાફટ બતાવું છું. ઉતરવાનું તો જેમ કે ના પ્રેક્ટિસ હોય રોજ એવી રીતે ઉતરો. આ છે મંદિર, ઉપર છે મંદિર, જો કે વ્લોગમાં છે તમે જોઈ લેજો, મારા કંઈ ડિટેલ્સ તમને અત્યારે નથી આપી. ટોકન મારી જોડે જ ક્યાં, મારી જોડે બધી ટોકનની બધી કેવી સિસ્ટમ છે એવી તમને કહી દીધી છે ઓલરેડી. ઘાસ મસ્ત મસ્ત છે, ચાલવાની મજા આવી. આ હા લે ટોકન પકડ. અહીંયાથી ચડવાનું, અહીંયાથી ઉતરવાનું એવું છે. એન્ડ પેલો સામે દેખાય ગેટ છે હાઈવેની, બીજો બી પાછળ ગેટ છે જ્યાં પાર્કિંગ છે ત્યાં, પણ અહીંયા હાઈવેની ટચ બી ગેટ છે. એન્ડ અહીંયા નાસ્તાની બી દુકાન છે, બાકી મજા આવે છે જોયા. આવી રીતે ચાલવાની મજા આવે, પગ બી સાફ થઈ ગયા. આખે આખી મંદિરની જગ્યા છે, મોટું મંદિર છે, ગાર્ડન બી છે, બધું જ છે, ટોટલી જગ્યા મંદિરની છે બધી. આ જો કેવું ભરાયા, thank you.
હવે જઈએ છીએ મંદિરની બહાર, ફટાફટ ઘરે જતા રહીએ. આ છે એન્ટ્રી ગેટ. પાછળ દેખાય છે ને એન્ટ્રી ગેટ. આ છે હાઈવે. A few moments later. તો ફાઇનલી હોસ્પિટલ આવી ગયો છું એન્ડ જમવાનું મંગાવી લીધું છે, કેમ કે આજે ઘરે જમવા રહ્યો નહોતો. કલોલથી આવીને થાકીને થોડી વાર આરામ કર્યો, પછી આરામ જ કર્યો. 8 વાગે ઉઠીને ફ્રેશ થઈને નીકળ્યો હોસ્પિટલ. લેટ થઈ ગયું તો જમ્યો નથી. તો હવે જમવાનું મંગાવ્યું છે પંજાબી. પનીરની સબ્જી છે એન્ડ મિક્સ વેજીટેબલ છે. તંદૂરી છે, ગુલાબજાંબુ ને એવું બધું છે, રાઈસ ને દાળ ને બધું છે. તો પહેલાં જમી લઉં એન્ડ આવીને પછી વ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે થાક્યો તો આજે બહુ સખતનું, કહેવાય ને કે બોડી પેઇન થતું હતું. તો આવીને પછી આરામ કર્યો છે. તો પહેલાં જમી લઈએ, કેમ કે બહુ ભૂખ લાગી છે. વાગ્યા છે 11 વાગ્યા છે. તો પહેલાં જમી લઉં, કેમ કે માથું બી આજે સખતનું દુખે છે. તો પહેલાં જમી લઈશ, પછી મને માથું બી ઉતરશે, કેમ કે ભૂખ્યા પેટે મને નથી કોઈ વાર માથું ઉતરતું. તો જમી લઈએ પહેલાં એન્ડ તમે બી જમી લેજો. બસ જમી લીધું છે એન્ડ હવે થોડી વાર વોક કરીશું. તો કેવું કે પંજાબી ખાધું છે, થોડું ચાલવું બી જરૂરી છે. તો થોડી વાર ચાલીએ, 2-3 રાઉન્ડ મારીને પછી બેસી જઈશું, કેમ કે વધારે તો નથી ચાલવું. આજે બહુ જ થાક લાગ્યો છે. તો અહીંયા સામેથી લઈ એન્ડ સામે સુધી 3-4 વાંટા મારી દઈશું, એટલે મસ્ત ઊંઘાઈ જશે. એન્ડ હા, નવરાત્રી નજીક આવી ગઈ છે, બધી જગ્યાએ લાઇટિંગ થઈ ગયું છે, બધી જગ્યાએ લાઇટિંગ દેખાતું હશે. તો બધાને એડવાન્સમાં હેપી નવરાત્રી થઈને બધા એકદમ કહેવાય ને જોશથી ગરબા કરશે, મજા આવશે. એન્ડ તમે લોકો બી ફોટો વિડીયો શેર કરજો બધા, તો જોઈશ હું બી, મતલબ તમારી આઈડીમાં, મારી નહીં. તો મજા આવશે નવરાત્રી, મતલબ કહેવાય ને વેઇટ કરતા હતા બહુ, કહેવાય ને કે આમ જોશથી. તો એ હવે 2 દિવસમાં વેઇટ પૂરું થશે, મજા આવશે. બધાના ઓલ ધ બેસ્ટ ગરબા માટે. જોકે અમે તો નહીં રમી શકીએ, કેમ કે ચાલવાના છીએ. તો રસ્તામાં જોઈશું સારી જગ્યા પર, ક્યાંય બી રમી લઈશું. નેક્સ્ટ ટાઈમ તો ચાલે ત્યારે બી રમવાની મજા આવી હતી રસ્તામાં, ક્યાંય બી હાઈવે પર. તો ઓલ ધ બેસ્ટ બધાના. એન્ડ આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં જલ્દી એન્ડ બહુ નવા કોન્ટેન્ટથી. જો એન્ડ બધાને શેર કરજો. હેપી નવરાત્રી ઇન એડવાન્સ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય.